नमस्कार विद्यार्थी मित्रों, आज आप नवा प्रकरण तरफ आगे वधीशु। प्रकरण नंबर 11, मानव आंख अने रंगबेरंगी दुनिया। मित्रों, आ प्रकरण नी अंदर समाविष्ट मुद्दा जो बात करिए तो आमा समायेला मुद्दा नो आपणे केटलानो अभ्यास करवानो छे अने कया मुद्दाओ ए एक्जामनो भाग बनशे, परीक्षानो भाग बनशे एनी आपणे वात पहेला करीए। अहींया मित्रो, आ प्रकरणनी अंदर एक तो प्रिझम वडे प्रकाशनुं वक्रीभवन, बीजो काचना प्रिझम वडे श्वेत प्रकाशनुं विभाजन अने मित्रो तेनी असर, उपरांत वातावरणीय वक्रीभवन अने वातावरणीय वक्रीभवनना कारणे थती कुदरतमां बनती विविध प्रकारनी घटनाओ नो समावेश आ प्रकरणनी अंदर आपणे कर्यो छे। आजे आपणे मित्रो प्रिझम वडे प्रकाशना वक्रीभवन अने काचना प्रिझम वडे श्वेत प्रकाशना विभाजन उपर आपणे चर्चा करीशुं। बहु सरल मुद्दाओ छे अने सरळताथी समजी शकाय तेवा मुद्दाओ छे। सौथी पहेला महत्वनुं पासुं ई आवे, महत्वनो शब्द अहींया आवे छे कि प्रिझम। मित्रो, प्रिझम शुं छे? वास्तवमां प्रिझम ए एक कल्पना करिए तो एक काचनो लंबगन आकारनो टुकड़ो छे। आ काचना लंबगन आकारना टुकड़ामां जेम लंबगननी अंदर लंबाईओ अने पहोळाई होय, एमां काचनो एक टुकड़ो छे के जेनी बे सपाटीओ मित्रो हमेशा त्रिकोण आकार होय अने बाकीनी त्रण सपाटीओ એ લંબચોરસ હોય। એટલે કે કાચનો જે પ્રિઝમ છે મિત્રો, એ પ્રિઝમ એ કંઈક તમને આવો જોવા મળે, કાચનો પ્રિઝમ તમને કંઈક આવો જોવા મળે મિત્રો। આ કાચનો પ્રિઝમ છે, અહીંયા જુઓ તમે, તો મેં કાગળમાંથી પ્રિઝમનો સાદો નમૂનો બનાવવાનો પ્રયત્ન કર્યો છે। અહીંયા જુઓ મિત્રો, અહીંયા એની બંને સપાટીઓ, આ બાજુની સપાટી ત્રિકોણાકાર છે અને એની આ બાજુની સપાટી પણ મિત્રો ત્રિકોણાકાર છે। આમ એની બે સપાટીઓ આગળ પાછળની ત્રિકોણાકાર અને ક્રમશઃ 1, 2 અને 3 આ નીચેની ત્રણ સપાટીઓ મિત્રો લંબચોરસ જોવા મળે છે। એટલે કે આ એના પૃષ્ઠ હંમેશા લંબચોરસ જોવા મળે છે। આ બાજુની નીચેની લંબચોરસ, ત્રિકોણના બાજુની એક લંબચોરસ અને આ બાજુની મિત્રો લંબચોરસ। આમ પ્રિઝમ, પ્રિઝમ એટલે 5 બાજુઓ દ્વારા બનેલી કાચની એક પ્રકારની ટુકડો કે જેને આપણે પ્રિઝમ તરીકે ઓળખીએ છીએ। એટલે પ્રિઝમ કુલ મુખ્ય 5 સપાટી ધરાવે। આ 5 સપાટીમાંથી મિત્રો 2 સપાટીઓ ત્રિકોણાકાર હોય અને એની 3 સપાટીઓ લંબચોરસ આકારની બંધલી જોવા મળે છે। આપણે અભ્યાસ એ કરવાનો છે કે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન કેવી રીતે થાય છે અને પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન કરીએ તો એમાંથી કઈ બાબતો સમજી શકાય। એટલે આપણે જે અહીંયા કાચનો પ્રિઝમ લીધો છે એની એક બાજુની આપણને મિત્રો ત્રિકોણાકાર સપાટી દેખાય છે। હકીકતમાં પ્રિઝમ કંઈક આવો આકાર ધરાવે છે। આપણે હાલ વાત કરી કે પ્રિઝમની ત્રણ સપાટીઓ મિત્રો લંબચોરસ અને એની બંનેની બે બાજુની સપાટીઓ ત્રિકોણાકાર જોવા મળે, એટલે પ્રિઝમ કંઈક આ પ્રકારનો છે। એની લંબચોરસ બાજુ પાછળના ભાગમાં જે આપણને દેખાતી નથી, એટલે માત્ર પ્રિઝમનો ફ્રન્ટ વ્યૂ આપણી પાસે મોજૂદ છે। આપણે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન કરવું છે તો આપણે શું કરીશું જરા વિચારીએ। સૌ પ્રથમ એક પ્રિઝમને આપણે એક સફેદ કાર્ડબોર્ડ પર એ મૂકેલું છે,
અને સફેદ કાર્ડબોર્ડ પર મૂકી એમાંથી એક બાજુએથી પ્રકાશના કિરણને મિત્રો આપણે પસાર કરીએ છીએ. અહીંયા આ કિરણ ને આપણે પસાર કર્યું છે, આ કિરણને આપણે નામ આપી દઈએ. તો ભાઈ એક કિરણ એબી, કિરણ એબી આપણે અહીંયા પસાર કર્યું છે. કિરણ એબી આપાત કર્યું એટલે કે આ સપાટી ઉપર કિરણ એબી આપાત થાય છે. હવે આ કિરણ એબી આ ત્રિકોણ PQR ની એટલે કે આપણી પાસેનો જે પ્રિઝમ છે તેની પ્રિઝમની PQ સપાટી પર એબી કિરણ મિત્રો આપાત થાય છે. જેથી PQ સપાટી આગળથી એબી કિરણ વક્રીભવન પામે, પરંતુ આ જ કિરણને વક્રીભવન પામતા પહેલા જો આપણે જોવું હોય તો પણ જોઈ શકીએ છીએ. આ કિરણ આપાત થયા પછી જો PR બાજુથી આપણે આ જ કિરણને જો જોવાનો પ્રયત્ન કરીએ તો એવું જ કિરણ બીજું આપણને PR બાજુથી પસાર થતું હોય તેવું દેખાય. એટલે અહીંયા એવી કિરણ PQ સપાટી પાસેથી મિત્રો વક્રીભવન પામે છે, અને વક્રીભવન પામી અને PR ની અંદરની સપાટી પર દાખલ થાય છે. હવે એ જ કિરણ ફરીથી પાછું હવામાં આવે છે એટલે કે ત્યાંથી ફરીથી તેનું વક્રીભવન થાય છે અને આ કિરણ અહીંથી બહાર આવે છે. આમ એબી, અહીંયા બીજું એક નામ આપીએ બિંદુ સી, અને અહીંયા નામ આપીએ બિંદુ ડી. અહીંયા એબી કિરણ PQ સપાટી પર આપાત થતા PQ સપાટી પરથી પહેલી એક વખત વક્રીભવન પામે છે અને ત્યારબાદ PR સપાટી પાસેથી બીજી એક વખત વક્રીભવન પામે છે. એનો મતલબ એવો થાય કે અહીંયા એબી એ આપાત કિરણ બને. મિત્રો આપણે એબી ને કહીશું આપાત કિરણ. તેવી જ રીતે કિરણ BC ને આપણે કહીશું વક્રીભૂત કિરણ. અને એક વખતે વક્રીભવન પામેલી ફરીથી PR સપાટીથી સીધી કિરણ સ્વરૂપે બહાર જાય છે એટલે આ કિરણનું ફરીથી વક્રીભવન થાય છે એટલે આ કિરણને આપણે કહીશું નિર્ગમન કિરણ. આમ AB આપાત કિરણ, BC વક્રીભૂત કિરણ અને CD એ નિર્ગમન કિરણ છે. હવે આપણે PQ સપાટી પર એક લંબ ની રચના કરીએ છીએ કે PQ સપાટી પર એક લંબ રચીએ છીએ. એવી જ રીતે PR સપાટી ઉપર પણ આપણે એક લંબની રચના કરીએ છીએ. તો જો એ પરિસ્થિતિ શું થાય છે, આ લંબ હંમેશા પ્રિઝમ સાથે 90 ના માપનો ખૂણો બનાવે. હવે આ કિરણોને આપણે આગળ લંબાવીએ, આપાત કિરણ AB ને ઉપરની બાજુ આગળની તરફ આપણે લંબાવીએ છીએ આ રીતે, અને એવી જ રીતે દીર્ઘમન કિરણને પણ આપણે ઉપરની બાજુ મિત્રો લંબાવીએ છીએ. હવે આપાત કિરણને ઉપર AB ને ઉપરની તરફ લંબાયા, કિરણ CD ને પણ ઉપરની તરફ લંબાયા. જો આપાત કિરણ અને આ દીર્ઘમન કિરણ જે જગ્યાએ એકત્રિત થાય છે તે જગ્યાએ એક ખૂણો રચાય છે, આ આપણે એ જગ્યાને નામ આપી દઈએ ખૂણો ઓ નામ આપીએ. અહીંયા લંબાયેલા કિરણોને પણ આપણે જુદું એક નામ આપી દઈશું, અહીંયા આપીશું આ ઈ, એક નવું નામ આપી દઈએ ઈ. તો ખૂણો ઈ ઓ ડી અથવા ખૂણો ઈ ઓ સી આ જે ખૂણો રચાય છે મિત્રો આ ખૂણાને વિચલન કોણ કહે છે, શું કહે છે, વિચલન
कोण विचलन कोण तरीके ओळखवामां आवे छे। आपात किरण आपात सपाटी ऊपर जे खूणो रचे छे એટલે જેને કહેવાય ખૂણો I, જેને કહેવાય મિત્રો આપાત કોણ। અને આ જે ખૂણો રચાય છે એ મિત્રો એટલે નિર્ગમન કોણ કોણ તરીકે ઓળખાય। અને આ જે ખૂણો રચાય છે આ ખૂણો R એટલે કે રિફ્લેક્શન એંગલ એટલે કે વક્રીભૂત કિરણ द्वारा बनतो खूणो એટલે આને કહેવાય વક્રી ભવન કોણ। આમ આપણે આપાત કોણને આઈ તરીકે વક્રીભૂત કોણને આર તરીકે ઓળખીએ છીએ જ્યારે વિચલન કોણને અહીંયા ओ तरीके ओळखावे छे એટલે કોણો ઈ ઓ સી બોલો અથવા કોણો ઈ ઓ ડી બોલીએ તો એ મિત્રો વિચલન કોણ બને। આમ તો જ્યારે કોઈ પણ સમકોણ પ્રિઝમ સમકોણનો અર્થ એવો થાય કે તેના ત્રણે ત્રણ બાજુના માપ સમાન છે એટલે ત્રણે બાજુનો માપ તો સમાન છે એટલે એ પ્રિઝમના દરેક ખૂણા ખૂણો પી ખૂણો ક્યુ અને ખૂણો આર ત્રણેનો માપ 60 અંશ થાય એટલે આપણે જે પ્રિઝમ લીધો છે મિત્રો એ એ સમકોણ પ્રિઝમ છે। આમ આ સમકોણ પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન કરાવતા જે વિચલન કોણ પ્રાપ્ત થાય છે એ વિચલન કોણ કોઈ પણ સંજોગોમાં શૂન્ય જોવા મળતો નથી પરંતુ જ્યારે ત્યારે કોઈ લંબગનમાંથી અથવા તો કોઈ કાચની તકતીમાંથી પસાર કરી અને આજ ક્રિયા કરવામાં આવે તો વિચલન કોણનું મૂલ્ય મિત્રો શૂન્ય પ્રાપ્ત થાય છે। આમ કાચના પ્રિઝમ વડે એટલે કે ત્રિકોણીય પ્રિઝમની મદદથી આપણે પ્રકાશનું વક્રીભવનની ઘટનાને જોઈ અને વક્રીભવનની ઘટનાના આધારે આપણે તેના વિચલન કોણ ઉપરાંત આપાત કિરણ વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણ વિશેનો પણ આપણે અભ્યાસ કર્યો। આમ આ એક પ્રયોગાત્મક બાબત હતી એટલે આ ઉપરથી એવું સાબિત થાય કે ત્રિકોણીય પ્રિઝમ વડે જ્યારે પ્રકાશના કિરણનું વક્રીભવન કરવામાં આવે છે ત્યારે કોઈ પણ સંજોગોમાં પ્રકાશના કિરણ દ્વારા બનતો વિચલન કોણ ક્યારે શૂન્ય હોતો નથી। વિચલન કોણ દ્વારા બીજી એક માહિતી પ્રાપ્ત થાય જો વિચલન કોણને ધ્યાનમાં લેવામાં આવે તો વિચલન કોણની એક ભૂજ આપાત કિરણની દિશા દર્શાવે છે અને બીજી એક ભૂજ એ વિચલન કોણની દિશા દર્શાવે છે એટલે એક તરફનું કિરણ આપાત કિરણ છે અને બીજી તરફનું જે કિરણ છે એ નિર્ગમન કિરણની દિશાને દર્શાવે છે। આમ આપાત કિરણ અને નિર્ગમન કિરણ દ્વારા રચાતો ખૂણો એટલે વિચલન કોણ। મિત્રો આ ચર્ચાથી પ્રકાશ વડે પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવનની ઘટના હવે આપણે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ચર્ચા કરી। અહીંયા મિત્રો વિભાજન શબ્દ વપરાય એટલે આપણા મગજમાં એક સીધો સાધો પ્રશ્ન સર્જાય। મિત્રો વિભાજનનો અર્થ થાય વિભાજન એટલે ભાગ પાડવો। વાસ્તવમાં આપણે શ્વેત પ્રકાશનું વિભાજન કરીએ છીએ હવે મહત્વનું પાસું એ થાય છે કે શ્વેત પ્રકાશ એટલે શું સફેદ રંગનો પ્રકાશ એનું શું કહેવું આપણે આ શ્વેત પ્રકાશ ક્યાંથી લાવવાનો આ શ્વેત પ્રકાશ આપણને ક્યાંથી મળે તો મિત્રો શ્વેત પ્રકાશનો અર્થ એવો થાય કે સૂર્ય પ્રકાશમાંથી જે પ્રકાશના કિરણો આપણી પૃથ્વી ઉપર પહોંચે છે એ જ વાસ્તવમાં શ્વેત પ્રકાશ એટલે શ્વેત પ્રકાશ કહેવાનો અર્થ એવો થાય કે વાસ્તવમાં એનો કોઈ રંગ હોતો નથી આમ એ રંગવિહીન પ્રકાશ છે પરંતુ શ્વેત પ્રકાશથી જો અર્થ આપણે કાઢીએ તો પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું આપણે વિભાજન કેવી રીતે કરી શકીએ જરાક એ ઘટનાનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ।
કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન અહીંયા મિત્રો આપણે એક પ્રિઝમ દોરીએ છીએ એ પ્રિઝમ માં આપણે શ્વેત પ્રકાશ આપાત કરીશું એક આપણે પ્રિઝમ કર્યો છે આમ આપણે શ્વેત પ્રકાશ આપાત કરીએ છીએ જ્યારે મિત્રો કાચના પ્રિઝમની અંદર શ્વેત પ્રકાશને આપણે આપાત કરવામાં આવે છે ત્યારે એક મહત્વની ઘટના બને છે આ પ્રકાશનું કિરણ આપાત થતા આપણે જોયું કે પ્રિઝમ વડે પ્રકાશના કિરણનું વક્રીભવન થાય છે વાસ્તવમાં આ વક્રીભવન થવાના કારણે તેનું જુદા જુદા ઘટક રંગોમાં મિત્રો વિભાજન થાય છે આ ઘટક રંગોમાં વિભાજન થવાની જે આ ઘટના છે એ ઘટનાને શ્વેત પ્રકાશનું વિભાજન કહે છે આમ જ્યારે પ્રકાશનું કોઈ શ્વેત પ્રકાશ એટલે કે સૂર્ય પ્રકાશમાંથી આવતું કિરણ એ જ શ્વેત પ્રકાશ ને જ્યારે પ્રિઝમની કોઈ એક સપાટી પર આપાત કરવામાં આવે ત્યારે એ શ્વેત પ્રકાશ વડે તેનું સાત પ્રકારના મિત્રો ઘટક રંગોની અંદર એનું વિભાજન થાય છે અને સાત પ્રકારના ઘટક રંગો એ જુદા જુદા તરી આવે છે આમ સાત ઘટક રંગોમાં એનું વિભાજન થાય છે અને આ સાત ઘટક રંગોમાં સૌથી નીચેનો રંગ જાંબલી એના પછી નીલો એના પછી વાદળી એના પછી લીલો એના પછી પીળો એના પછી નારંગી અને છેલ્લો રાતો એટલે કે લાલ આમ શ્વેત પ્રકાશનું પ્રિઝમ વડે વિભાજન કરવાથી તેનું સાત ઘટક રંગોમાં વિભાજન થાય છે એટલે કે શ્વેત પ્રકાશ અલગ અલગ પ્રકારના સાત રંગોમાં વહેંચાઈ જાય છે આ સાત રંગોમાં વહેંચાઈ જવાની જે ઘટના છે એ ઘટનાને મિત્રો પ્રકાશનું વિભાજન કહે છે આમ શ્વેત પ્રકાશનું વિભાજન થવાથી સાત ઘટક રંગો પ્રાપ્ત થાય છે એટલે કે રંગોને પટ્ટો પ્રાપ્ત થાય છે આ રંગોના પટ્ટાને મિત્રો આપણે વર્ણપટ તરીકે ઓળખીએ છીએ આમ વર્ણપટની જો વ્યાખ્યા કરીએ તો શું થાય પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન કરતા તે શ્વેત પ્રકાશનું સાત ઘટક રંગોમાં વિભાજન થાય છે આ ઘટક રંગોમાં વિભાજન દ્વારા મળતો આ રંગોના પટ્ટાને રંગોનો વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે આ રંગોને આપણે ટૂંકમાં યાદ રાખવા માટે જાની વાલી પીનારા એવા શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ પણ અહીંયા ખાસ સમજવા જેવી બાબત એ છે કે સૌથી નીચે જાંબલી રંગ છે મિત્રો જાંબલી પછી નીલો રંગ નીલો પછી વાદળી ત્યાર પછી લીલો ત્યાર પછી પીળો ત્યાર પછી નારંગી અને ત્યાર પછી રાતો રાતો અથવા લાલ આપણે જે કહીએ તે ચાલે જ્યારે જ્યારે કોઈ પણ સમયે તમે શ્વેત પ્રકાશનું પ્રિઝમ વડે વિભાજન કરો તો આ ઘટક રંગોના ક્રમમાં કોઈ પણ સંજોગોમાં ફેરફાર થતો નથી આપણે આવી ઘટના ઘણી બધી વખતે મેઘધનુષ્યમાં પણ જોઈ છે પણ મિત્રો એમાં પણ કંઈક આ પ્રકારની ઘટના બને છે પણ એની વિસ્તૃત ચર્ચા આપણે એ વખતે કરીશું હાલ આપણે વર્ણપટ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ આમ જાનીવાલી પીનારા એમ સાત રંગોમાં વર્ણપટ વેચાયેલો છે હવે મહત્વનો પ્રશ્ન એ થાય કે આ જાનીવાલી પીનારા રંગો જે છે આ રંગો નીચેથી સૌથી નીચેનો જાંબલી અને ઉપર કેમ રાતો જ આવતો હશે શું આ રંગોનો ક્રમ ન બદલી શકાય પ્રિઝમ વડે રંગનો ક્રમ કેમ નથી બદલાતો તો આવો નીચે જાંબલીની ઉપર રાતો જ આવે અહીંયા બીજા નંબરનો રંગ નીલો જ આવે
ઉપર તો રાતા પછીનો રંગ મેલો નારંગી જ હોય એવું કેમ કહી શકાય? મિત્રો એ બહુ ખૂબ જ મહત્વની ચર્ચા છે. જો આપણે જાણીએ છીએ કે સૂર્યનો પ્રકાશ ધરતી પર ખૂબ જ ઝડપથી આવે છે, આ શ્વેત પ્રકાશની ઝડપ વાતાવરણમાં 300,000 કિલોમીટર પ્રતિ કલાક છે. શૂન્યાવકાશમાં કહીએ અથવા તો આપણે વાતાવરણમાં કહીએ તો 300,000 કિલોમીટર પ્રતિ કલાક અથવા તો 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી આ શ્વેત પ્રકાશ પૃથ્વી પર આવે છે. આ શ્વેત પ્રકાશને આપણે કાચના પ્રિઝમની અંદર દાખલ કરીએ છીએ. એટલે મિત્રો પ્રિઝમ એ એક પ્રકારનો એક ઘન ઘટક છે જેના કારણે પ્રકાશની ગતિ અવરોધાય છે. એ પ્રકાશની ઝડપ અવરોધવાના કારણે એ પ્રિઝમ પ્રકાશનું વક્રીભવન કરે છે અને વક્રીભવનથી તેનું વિભાજન 7 ઘટક રંગોમાં કરે છે. આપણે જોઈએ છે, આપણે આગળના પ્રકાશનું પરાવર્તનને વક્રીભવન પ્રકરણમાં અભ્યાસ કરી ચૂક્યા છે કે જ્યારે પ્રકાશનું કોઈ એક કિરણ પ્રકાશ્ય એક માધ્યમમાંથી પ્રકાશ્ય બીજા માધ્યમમાં જ્યારે પ્રવેશે ત્યારે તેનો વેગ બદલાય છે અને એનો વેગ અથવા તેની ઝડપ બદલાવાના કારણે પ્રકાશના વક્રીભવનની ઘટના જોવા મળે છે. પરંતુ અહીંયા પ્રિઝમ એ પ્રકાશનું વિભાજન કરે છે. આમ વિભાજન થવાના કારણે વર્ણપટ આપણે પ્રાપ્ત થાય છે. મિત્રો એનો મતલબ એવો થાય કે શ્વેત પ્રકાશ એ વાસ્તવમાં આ 7 પ્રકારના રંગોનું મિશ્રણ છે. આમ આ 7 રંગોને એકત્રીકરણ કરવાથી એ મિત્રો શ્વેત પ્રકાશ આપણે પ્રાપ્ત થાય છે. પણ એ મહત્વની બાબત એ હતી કે નીચે જાંબલી અને ઉપર રાતો કેમ? તો મિત્રો શ્વેત પ્રકાશ ઘોરાયેલા આ 7 રંગો એ જુદી જુદી પ્રકારની તરંગ લંબાઈઓ ધરાવે છે અને જુદી જુદી પ્રકારની તરંગ લંબાઈઓના કારણે એ જુદા જુદા વેગ પણ ધરાવે છે. જે રંગનો વેગ સૌથી ઓછો તેનું વિચલન સૌથી વધુ અને જે રંગનો વેગ વધારે તેનું વિચલન સૌથી ઓછું. એનો મતલબ શું થયો કે જાંબલી રંગ નો વેગ અન્ય રંગોની સરખામણીમાં ખૂબ જ ઓછો છે જેના કારણે તેનું વિચલન સૌથી વધુ થાય છે. વિચલન એટલે કે વાંકા વળવાની ઘટના સૌથી વધુ બને છે અને એ સૌથી ઓછી તરંગ લંબાઈ ધરાવતો રંગ છે. આમ સૌથી ઓછી તરંગ લંબાઈ અને ઓછો વેગ ધરાવતો રંગ એ જાંબલી છે. પરિણામે તેનું વિચલન વધે છે, તરંગ લંબાઈ ઓછી, વેગ ઓછો એટલે વિચલન વધુ અને એની સરખામણીમાં રાતા રંગનો વેગ ઘણો વધારે છે. ઉપરાંત તેની તરંગ લંબાઈ પણ સૌથી વધુ છે અને વેગ પણ સૌથી વધુ છે એટલે એનું વિચલન સૌથી ઓછું થાય છે. એટલે જો નીચેથી ઉપરના ક્રમમાં જોતા જઈએ તો જાંબલી રંગ કરતા નીલા રંગનો વેગ વધુ છે, એનાથી વધુ વાદળી રંગનો છે, એનાથી વધુ લીલા રંગનો વેગ છે, એનાથી વધુ પીળા રંગનો વેગ છે, એનાથી વધુ નારંગી રંગનો વેગ છે અને એનાથી વધુ રાતા રંગનો વેગ છે. પરિણામે તરંગ લંબાઈ અને વેગમાં વેગની જો ધ્યાન રાખીએ તો હંમેશો નીચેથી ઉપરની તરફ જતા હંમેશો રંગો જાંદી વાલી પીનારા એ રીતે ગોઠવાતા જાય છે. આમ હંમેશો દ્રશ્યમાન વર્ણપટમાં દેખાતા રંગો એ ચોક્કસ પ્રકારના ક્રમમાં જ ગોઠવાય છે. આમ શ્વેત પ્રકાશ વડે પ્રકાશનું વિભાજન કરતા તેનું મુખ્ય 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે. હવે બીજી એક મહત્વની બાબત એના સાથે સાથે એ લઈ શકાય કે ભાઈ જ્યારે આ શ્વેત પ્રકાશને 7 ઘટક રંગોમાં આપણે વિભાજન કરીએ છીએ તો શું આ 7 ઘટક રંગોને ફરીથી એકત્રિત કરીને શ્વેત પ્રકાશનું વિભાજન ના કરી શકાય? આવો વિચાર સૌ પ્રથમ ન્યૂટન નામનો વૈજ્ઞાનિકે આવ્યો હતો. તો સૌ પ્રથમ ન્યૂટન નામનો વૈજ્ઞાનિકે આ પ્રયોગ કર્યો અને એવું સાબિત કરી બતાવ્યું
કે શ્વેત પ્રકાશનું એક વખત વિભાજન કર્યા પછી એને ફરીથી શ્વેત પ્રકાશમાં લઈ જઈ શકાય છે. એના માટે મિત્રોને હું સરસ મજાનો પ્રયોગ કર્યો. સૌપ્રથમ એને એક કાચનો પ્રિઝમ લીધો. આ કાચના પ્રિઝમની પાસે નજીકમાં બીજો એના જેવડો પ્રિઝમ, એના જેવડો બીજો એક પ્રિઝમ એનાથી ઊંધો ગોઠવ્યો આ રીતે. ત્યારબાદ તેણે એક પ્રિઝમમાં શ્વેત પ્રકાશને પસાર કર્યો આ રીતે. આ શ્વેત પ્રકાશ પસાર કરતા એ શ્વેત પ્રકાશનું વિભાજન થઈ એમાંથી મિત્રો આ સાત પ્રકારના ઘટક રંગો અહીંયા બીજા પ્રિઝમની સપાટી પર આપાત કરે. તો આ સાથે સાત ઘટક રંગો ફરીથી અહીંયાથી વક્રીભવન પામી અને નિર્ગમન પામતા કોઈ એક કિરણની અંદર ભેગા થઈને ફરીથી શ્વેત પ્રકાશ પ્રાપ્ત થતો હતો. આમ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે બે પ્રિઝમોને એકબીજાની બિલકુલ ઉલટા અથવા તો વિરુદ્ધ દિશામાં ગોઠવી અને રંગોનું ફરીથી એકીકરણ કરી બતાવ્યું. એના પરથી એવું સાબિત કર્યું કે વાસ્તવમાં શ્વેત પ્રકાશ એ મૂળભૂત રીતે સાત પ્રકારના રંગોનો બનેલો મેળાવડો છે. આમ સાત રંગોના મિશ્રણથી અથવા તો સંમિશ્રણથી આ શ્વેત પ્રકાશ પ્રાપ્ત થાય છે. યાદ રાખો મિત્રો, આપણા કલર બોક્સમાં જે રંગો જે છે એ રંગોને જો આપણે બધા ભેગા કરીશું આ જાનીવાલી પીનારા તો એમાંથી શ્વેત રંગ બનતો નથી, એટલે કે સફેદ રંગ બનતો નથી. વાસ્તવમાં આપણે જે રંગો ઉપયોગમાં લઈએ છીએ કે અથવા તો આપણે ડ્રોઈંગની અંદર આપણે ચિત્રપોથીમાં જે રંગો પૂરીએ છીએ એ રંગો એ વાસ્તવમાં રંગો નથી, પણ મિત્રો એને વર્ણકો તરીકે ઓળખવામાં આવે છે. એ વર્ણકો છે, એટલે વર્ણકોને ભેગા કરવાથી શ્વેત પ્રકાશ ક્યારે પ્રાપ્ત થાય નહીં. હંમેશા રંગોનું અસ્તિત્વ એ પ્રકાશ ભરેલું છે. આપણે ટેલિવિઝન જોઈએ છે, ટીવી જોઈએ છે, તો ટીવીની અંદર પણ આપણને જુદા જુદા રંગો દેખાય છે, પરંતુ ટીવીની અંદર દેખાતા આ રંગોની જે ઇફેક્ટ છે એ મિત્રો પ્રકાશ્ય છે. આ પ્રકાશ એ હંમેશા પ્રકાશની અંદર રંગનું અસ્તિત્વ છે. જ્યારે આપણે દિવાલ ઉપર કે ચિત્રપોથીની અંદર આપણે જે રંગો પૂરીએ છીએ વાસ્તવમાં રંગ નથી, પણ એક પ્રકારનો વર્ણકો છે. આમ યાદ રાખો, હંમેશા રંગનું અસ્તિત્વ એ પ્રકાશ ભરેલું છે. કોઈ ધાતુની સપાટી કે કાગળ ઉપર એનું અસ્તિત્વ નથી, એ જે અસ્તિત્વ આપણને જણાય છે તે એક પ્રકારના મિત્રો વર્ણકો છે. આમ ન્યૂટને સાબિત કર્યું કે શ્વેત પ્રકાશ એ સાત ઘટક રંગોનું બનેલું એક પ્રકાશનું કિરણ છે. વધુ મિત્રો આપણે આવતા વિડીયોમાં હવે ચર્ચા કરીશું.